પરસાણવાળાની બધી જ ટીપ સાથે ચોરાફળી અને તેની સાથે સર્વ થતી સ્પેશિયલ ચટણીની રેસિપી તો ઘરે ચોરાફળી બનાવતી વખતે આપણે લોટને ઘણો બધો ટીપકો પડે છે અથવા તો ચોરાફળી કાં તો ફૂલતી નથી અથવા તો તેલમાં લાલ થઈ જતી હોય છે પણ આજે હું તમારી સાથે એટલું પરફેક્ટમાં આપ અને એવી ટિપ શેર કરીશ કે તમારી ચોરાફળી પહેલી જ વારમાં એકદમ ફૂલેલી અને ફરસી તૈયાર થશે તો ચાલો રેસિપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ચોરાફળી બનાવવા ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ તો ઘરમાં રહેલી વાટકીના માપથી બે વાટકી અને વજનમાં બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો રેગ્યુલર બેસન એટલે કે ચણાનો આ રીતનો જે ઝીણો લોટ આવતો હોય તેનો મેં ઉપયોગ કરેલો છે સાથે તે જ વાટકીથી એક વાટકી અને વજનમાં સો ગ્રામ જેટલો અડદનો લોટ લીધેલો છે તો અડદનો આ રીતનો લીસો લોટ તમને કરિયાણાવાળાની દુકાને કે પછી ઘંટી ઉપર ખૂબ જ સહેલાઈથી મળી જશે અહીં આપણે અડદના કરક ચોરા લોટનો ઉપયોગ નથી કરવાનો તો જેને ચોરાપોળીનું એકદમ સહેલું માપ માપને સહેલું બનાવવા માટે મેં તેને વાટકીથી બતાવેલું છે અહીંયા બે કપ અને વજનમાં બસો ગ્રામ જેટલા ચણાના લોટ સાથે આપણે એક કપ અને સો ગ્રામ જેટલો અડદની દાળનો લોટ લેવાનો છે અડદની દાળનો લોટ આપણે લીસો લેવાનો છે અને તે ચોરાફળીના લોટમાં એડ કરવાથી ચોરાફળી એકદમ ફૂલેલી બને છે મિક્સિંગ આ રાખી દઈએ અને બંને લોટ ને તેમાં એડ કરીને સારી રીતે ચાળી લઈએ તો લોટ ને તેમાં હવાના કણ ભરાય છે અને તે એકદમ લાઇટ થઈ જાય છે તો મેં બંને લોટ ને એકદમ સારી રીતે ચાળી લીધેલા છે હવે તેને સારી રીતે ભેગા કરીને લોટ ના સેન્ટરમાં એક ખાડો કરી લઈએ અને હવે લોટ બાંધવા માટે મેં અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે તો ચોરાફળીના લોટને આપણે કઠણ બાંધવાનો છે એટલે શરૂઆતમાં આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે મેં અહીંયા અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે સાથે થ્રી ફોર્થ ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી દઈએ તો ચોરાફળીનો લોટ બાંધતી વખતે આપણે મીઠું ધ્યાનથી એડ કરવાનું છે કારણ કે આપણે તેની ઉપર જે મસાલો સ્પ્રિંકલ કરશું તેમાં પણ મીઠાનો ભાગ આવશે હવે એક મોટી ચમચેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે તેને લઈ લઈએ આને લોટમાં એડ કરી દઈએ અને હવે લોટને આ મિક્સર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં લોટને મિક્સર સાથે મિક્સ કરીને આ રીતના થોડો બાંધી લીધેલો છે પણ હજી મારો થોડો લોટ કોરો છે તો ફક્ત એક મોટી જેટલું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે બાંધી લઈએ તો ચોરાફળીનો લોટ બાંધતી વખતે આપણે પાણી ધ્યાનથી એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ છે આ રીતનો લોટ બાંધવામાં મારે ઉપરથી એકથી બે મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે તો એ તૈયાર થયેલા લોટને આપણે ચોરાફળી માટે પરફેક્ટ બનાવવાનો છે તો લોટના બે ભાગ કરી લઈએ અને હવે એક ભાગને લઈ લઈએ હવે આ રીતના પ્લેટફોર્મ ઉપર લોટને રાખીને તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને હવે હાથની મદદથી લોટને એકદમ સારી રીતે મસળી લઈએ તો લોટને ટીપવાની ઝંઝટ વગર આ રીતના તમે લોટને એકદમ સારી રીતે મસળીને સ્ટ્રેચ કરી લેશો તો પણ તમારી ચોરાફળી એકદમ પરફેક્ટ તૈયાર થશે તો લોટને મસળતા લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે સ્ટ્રેચ થઈ છે તો હવે તૈયાર થયેલા લોટને એકદમ સારી રીતે ભેગો કરીને તેનો એક લાંબો લોક કરી લઈએ તમે લોટનો આ રીતનો લાંબો લોક કરી લીધેલો છે અને તેનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે સાથે તે સ્ટ્રેચી પણ થઈ ગયો છે જે ચોરાફળી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો આપણો લોટ બંધાઈ ગયો છે અહીંયા આપણે લોટને બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને કઠણ બાંધવાનો છે જો ચોરાફળીનો લોટ ઢીલો હશે તો ચોરાફળી બરાબર ફૂલશે નહીં અથવા તો તૈડા પછી તે સોફ્ટ થઈ જશે સાથે આપણે લોટને થોડી વાર મસળી લેવાનો છે લોટમાં જો સ્ટ્રેચિનેસ આવશે તો જ આપણે ચોરા ફળીને પતલી વણી શકશું સાથે લોટને ત્યાં સુધી મસળવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય અને તે સ્ટ્રેચિ ન થઈ જાય તો તૈયાર થયેલા લોટ સાથે ચોરા ફળીને વણી લઈએ અને હવે છરીની મદદથી લોટના એક સરખા ભાગ કરી લઈએ તો મેં લોટને કટ કરીને તેના લુવા તૈયાર કરી લીધેલા છે હવે એક લુવાને હાથમાં લઈને રાઉન્ડ શેપ આપી દઈએ અને હવે આ રીતના બીજા લોટને ને મસળીને પણ તેમાંથી લુવા તૈયાર કરી લઈએ તો મેં બધા જ લુવાને તૈયાર કરી લીધેલા છે અને તૈયાર થયેલા લુવા ડ્રાય થશે તો ચોરાફળી બરાબર નહીં વણી શકાય તો તેની ઉપર અડધી ચમચેટલું તેલ એડ કરીને લુવાને તેલથી સારી રીતે કોટ કરી લઈએ તો બધા જ લુવા તેલથી સારી રીતે કોટ થઈ ગયા છે હવે એક લુવાને વણવા માટે લઈ લઈએ હવે તેને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી પતલી રોટલી વણી શકીએ એટલે તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે વેલણની મદદથી તેમાંથી પતલી રોટલી વણી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં ચોરાફળી માટેની રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ આ રીતની પતલી રાખેલી છે અહીં આપણે રોટલીને જાડી નથી વણવાની નહીં તો ચોરાફળી બરાબર નહીં બને અને હવે આ રીતના બધા જ લુવામાંથી પતલી રોટલી વણી લઈએ મેં ચોરાફળી માટેની બધી જ રોટલીને વણી લીધેલી છે હવે તેને આ રીતના કોટનના કપડા ઉપર થોડીવાર પાથરી અને બંને બાજુથી ડ્રાય કરી લઈએ તો આપણે રોટલીને વધુ પડતી ડ્રાય નથી કરવાની બસ તે બંને બાજુથી કોરી થઈ જાય તેટલી જ સુકવવાની છે આપણે ચોરાફળી વણીને તૈયાર થઈ ગઈ છે વણતી વખતે આપણે ચોરાફળીને પતલી વણવાની છે એટલે કે રોટલી જેવી જો આપણે તેને વધુ પડતી પતલી વણી દેશું તો તે બરાબર નહીં ફૂલે અને જો એકદમ જાડી રાખશું તો તે ફૂલ્યા પછી થોડી સોફ્ટ થઈ જશે સાથે આપણે વણતી વખતે વધુ પડતા અઠામણનો ઉપયોગ નથી કરવાનો નહીં તો ચોરાફળી ડ્રાય થઈ જશે અને બરાબર નહીં ફૂલે હવે ચોરાફળીને કટ કરવા માટે મેં તેની એક શીટ લઈ લીધેલી છે પીઝા કટરની મદદથી તેને લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતની મીડિયમ થિકનેસવાળી સ્ટ્રીપમાં આપણે ચોરાફળીને કટ કરવાની છે વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી રાખવાની અને હવે મેં અહીંયા બીજી શીટને લઈ લીધેલી છે તેમાંથી ચોરસ શેપની ચોરાફળી કટ કરવા માટે તેના કિનારેને સાઇડ્સમાંથી કટ કરી લઈએ અને હવે તેને સ્ક્વેર શેપ આપી દઈએ તો સૌરાષ્ટ્ર સાઇડ એકદમ પોપ્યુલર આ રીતની ચોરસ શેપની ચોરાફળી કટ થઈને તૈયાર થઈ ગઈ છે હવે ચોરાફળી ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવવા મેં એક ચમચેટલો સંચળ પાવડર લીધેલો છે તો સંચળ પાવડરનો ટેંગી સ્વાદ ચોરાફળીમાં એકદમ સરસ લાગે છે સાથે તે જ ચમચીના માપથી બે ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈએ અને બંને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો બંને મસાલા મિક્સ થઈને ચોરાફળી ઉપરનો સ્પ્રિંકલ કરવાનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે તો ચોરાફળીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે તળતી વખતે આપણે બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલું એ કે તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે બીજું એ કે અહીંયા આપણે વધુ પડતો તેલનો ઉપયોગ તળવા માટે નથી કરવાનું અહીં આપણે થોડું ઓછું તેલ લેશું એટલે તેલનું ટેમ્પરેચર મેઇન્ટેન રહેશે અને ચોરાફળી પરફેક્ટ ફૂલ છે તો હવે ગરમ તેલમાં થોડો લોટનો ટુકડો એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તે તરત જ ઉપર આવી જાય છે મીન્સ તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે કટ કરેલા સ્ક્વેર શેપવાળી ચોરાફળીને તળવા માટે તેલમાં એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે તેલ ગરમ હોવાને લીધે ચોરાફળી એકદમ સારી રીતે ફૂલી જાય છે તો આ રીતના ચોરાફળી ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ તો ચોરાફળીને તળાતા એકદમ ઓછો સમય લાગે છે તો લગભગ બે મિનિટમાં જ આપણી ચોરાફળી એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગઈ છે જો આ સમયે ચોરાફળી થોડી પણ પોચી લાગતી હોય તો થોડી વાર વધુ તળી લેજો તો હવે તેને ઝારામાં કાઢી લઈએ અને તેની ઉપર તૈયાર થયેલો મસાલો થોડો સ્પ્રિન્કલ કરી લઈએ અને હવે ગરમ તેલમાં ચોરાફળીની લાંબી સ્ટ્રીપ્સને તળવા માટે એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણી સ્ટ્રીપ્સ એકદમ સારી રીતે ફૂલી જાય છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણી સ્ટ્રીપ્સ એકદમ સારી રીતે તળાઈ ગઈ છે લઈ લઈએ લઈએ અને ઉપર તૈયાર થયેલો મસાલો કરી ચોરાફળી તૈયાર થઈ ગઈ છે તળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જો તેલ એકદમ સારી રીતે ગરમ હશે તો જ આપણી ચોરાફળી ફૂલશે અને એકવાર ચોરાફળી ફૂલ્યા પછી આપણે ગેસની ફ્લેમ થોડી ઓછી કરી અને તેને બંને બાજુથી ક્રિસ્પી કરી લેવાની છે તૈયાર થયેલી ચોરાફળી માટે ચટણી બનાવી લઈએ તો ચટણી માટે મિક્સર જારમાં થોડા કોથમીના પાન બે મોટી ચમચી એટલા ફુદીનાના પાન ભેં જેટલા આદુના ટુકડા અને તીખાશ માટે મેં અહીંયા ચારથી પાંચ લીલા મરચાના ટુકડા લીધેલા છે તો આ ચટણી થોડી સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ચટણી પીસતી વખતે જરા પણ કાઢી ના પડે તેના માટે થોડા ક્યુબ એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે ચટણીનો બેઝ બનાવવા માટે મેં અહીંયા બે મોટી ચમચેટલો ચણાનો લોટ લીધેલો છે સાથે ચટણીને બજાર જેવો સ્વાદ દેવા માટે વન બાય એટ એટલે કે એક પીન જેટલા લીંબુના ફૂલ એડ કરી દઈએ તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો સાથે એક પીન જેટલું મીઠું એડ કરી દઈએ તો અહીં આપણે પેસ્ટમાં પણ મીઠું એડ કરેલું છે અને હવે એક કપ જેટલું પાણી એડ કરીને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો પાણી સારી રીતે મિક્સ થઈને આપણું આ રીતનું ગાંઠા વગરનું સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે તેને ગેસ ઉપર રાખી દઈએ અને હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈએ જેથી ચણાના લોટનો કાચો સ્વાદ વયો જાય તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ચણાનો લોટ એકદમ સારી રીતે કૂક થઈને પહેલાં કરતાં આપણું મિક્સર થીક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ગેસ ઉપરથી ઉતારી લઈએ અને હવે થોડી વાર ઠંડુ કરી લઈએ તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણું મિક્સર સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી એકદમ માર્કેટ ચોરાફળીની ચટણી તૈયાર થઈ ગઈ છે એકવાર આ આ રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી ચોરાફળીની ચટણી તૈયાર થઈ ગઈ છે ચટણીને ચોરાફળી સિવાય ફાફડા કે પછી ગાંઠિયા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે તૈયાર થયેલી ચોરાફળીને તોડીને તમને બતાવી દો તો મેં બધી ચોરાફળીને તળીને તૈયાર કરી લીધેલી છે ત્રણસો ગ્રામ લોટમાંથી મોટો થાળ ભરીને ચોરાફળી તૈયાર થઈ છે

સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે